नमस्कार, वाइब्रेंट लाइव न्यूज में हूँ हेमाली, आपनु हार्दिक स्वागत करू छु। बात करी आज ना समाचार में, हाल ना कोरोना वायरस ना कारणे सर्जायेला संजोगों ने ध्यान में लईने यूनियन पब्लिक सर्विस कमिशने परीक्षा स्थगित कर दीधी छे। 27 जून 2021 ना रोज लेवनारी यूपीएससी सिविल सर्जिस परीक्षा कार्यक्रम बदली ने हवे तेनी नवी तारीख पण जाहिर कर दीधी छे। आगामी 10 ऑक्टोबर 2021 ना रोज पूर्ण निर्धारित करवामां आवे छे। बात करें कोरोना अपडेट्स की, राज्य में कोरोना ना छेल्ला 24 कलाक में 10,742 नवा कुल केस नोंधाया छे, साथे एक्टिव केस नो आंकड़ो 1,22,847 पहुंचो छे अने 796 दर्दीओ वेंटिलेटर पर छे, जारे 1,22,051 हाल स्टेबल छे अने 15,279 लोकोए कोरोना ने मात आपी छे। साथे रिकवरी नो रेशियो 81.85 पहुंचो छे अने राज्य में 24 कलाक में 109 લોકો કોરોના લીધે મૃત્યુ પામ્યા છે અને રાજ્યમાં કુલ 1,51,772 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે। જ્યારે વાત કરીએ રાજ્યના પાટનગરની, તો ગાંધીનગરમાં 104 નવા કુલ કેસ નોંધાયા છે અને 167 લોકોએ કોરોનાને માત આપી છે। કોરોનાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, 3,199 લોકો રસીકરણ કરવામાં આવ્યું છે। જ્યારે વાત કરીએ અમદાવાદ શહેરમાં, તો 2,878 નવા કુલ કેસ નોંધાયા છે, 7,045 લોકોએ કોરોનાને માત આપી છે અને 15 લોકોએ કોરોનાની રીતે મૃત્યુ પામ્યા છે, જ્યારે 26,236 લોકોએ કોરોનાનું રસીકરણ કરવામાં આવ્યું છે। જ્યારે વાત કરીએ સુરત શહેરમાં, સુરતમાં 776 નવા કુલ કેસ નોંધાયા છે, 1,529 લોકોએ કોરોનાને માત આપી છે અને 8 લોકો કોરોનાને લીધે મૃત્યુ પામ્યા છે, 16,568 લોકોએ કોરોનાને રસીકરણ આપવામાં આવ્યું છે। વડોદરામાં વાત કરીએ તો 665 નવા કુલ કેસ નોંધાયા છે અને 571 લોકોએ કોરોનાને માત આપી છે અને 6 લોકો કોરોનાને લીધે મૃત્યુ પામ્યા છે, 11,059 લોકો રસીકરણમાં કરાવ્યું છે। જ્યારે વાત કરીએ રાજકોટ શહેરમાં, તો રાજકોટમાં 359 નવા કુલ કેસ નોંધાયા છે અને 409 કોરોનાને માત આપી છે અને 4 લોકો કોરોનાને લીધે મૃત્યુ પામ્યા છે, જ્યારે 8,542 લોકો રસીકરણ કરવામાં આવ્યું છે। કોરોના અપડેટ્સમાં બસ આટલું જ। વધુ જાણકારી માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ, નિર્ભય સત્ય જનતાનો અવાજ।